प्रजापति क्लासेस में स्वागत है विद्यार्थी मित्रों। जय श्री कृष्ण, सुप्रभात, जय भारत। तो आज आप सेक्शन डी ना हवे पछीना बड़ा प्रश्नों पूछाशे, एटले के तमारे चार मार्कना जे प्रश्न छे आईएमपी कहेवाय, अने जे हवे जे प्रश्न छे एमांथी एक तो बोर्ड में आवानो छे। हवे पछीना जे चेप्टर में छे एमांथी एक प्रश्न पाक्को, एटले जो तमारे चार मार्क लावा होय तो आ जे प्रश्न छे त्यारथी जबरदस्त तमारी मेहनत, आम गम्मे तारे उठाड़ीने पूछे तो भी तमने आवड़ जोईए कि भाई हा सोडियम हाइड्रोक्साइड पर टूंकनु लखी आपीश आरामथी। चलो तो हवे अहींया सोडियम हाइड्रोक्साइड, तो जारे पण तमने पूछाय के टूंकनोन तरीके पूछाय तो तमे एक तो पहला एनु रासायणिक सूत्र लखी दो कि भाई एनु रासायणिक सूत्र छे NaOH। एनु रासायणिक नाम तो ऊपर लखेलुं छे कि रासायणिक नाम शुं छे, सोडियम हाइड्रोक्साइड। हवे बनावटनी वात आवे कि भाई केवी रीते बनावानुं छे, तो बनावटनी जे पद्धति छे एने कहेवाय छे क्लोर आल्कली पद्धति। क्लोर आल्कली पद्धति आ पद्धतिथी एने बनावामां आवे छे। आपणे समजीए के शुं छे आ क्लोर आल्कली पद्धति शुं छे। पहेला आपणे बनावट लई लईए। हवे आ सोडियम हाइड्रोक्साइड बनावा माटे विद्युत विभाजननी पद्धति छे, एटले के NaCl जे छे, NaCl એટલે જે આપણે મીઠું કહીએ ને, ખાવાનું મીઠું, NaCl એ સોડિયમ ક્લોરાઇડ, આ સોડિયમ ક્લોરાઇડ બરાબર, અને એનું આપણે દ્રાવણ બનાવીશું પાણીમાં ઉમેરીને। તો આ સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ જે છે તેનું શું કરવાનું છે, વિદ્યુત વિભાજન, એનું આપણે વિદ્યુત વિભાજન કરીશું તો મને મળશે NaOH વત્તા હાઇડ્રોજન વત્તા Cl2। તો આ જે NaOH કેવી રીતે બનાવ્યો એ આપણે અહીં લઈ લીધું કે ભાઈ સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુત વિભાજન કરવાથી મને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે। સમીકરણને આપણે સંતુલિત કરી લઈએ તો અહીં તમે જુઓ કે ક્લોરિન 2 છે તો અહીં આપણે 2 લગાડીએ એટલે સોડિયમ પણ 2 થશે, હાઇડ્રોજન 2 અને 2 4 એટલે અહીં 2 છે એટલે અહીં 2 લગાડી દઈએ, ઓક્સિજન 2 છે તો 2। આ તમારું સમીકરણ જે છે એ સંતુલિત થઈ ગયું। એક સરસ મજાનું બોક્સ બનાવીને એને લોક કરી દો। અચ્છી અચ્છી આદતે અમે ડાલની ચાહીએ, અને જે નીપજ બને છે તેની નીચે નામ લખતા જાઓ કે આ શું મળ્યું મને, તો કે ભાઈ આ મને મળે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એને આપણે કહે છે NaOH। તો આ બનાવટ પણ આવડી ગઈ। હવે અહીં ખાસ કે ભાઈ આ પદ્ધતિને કેમ ક્લોર આલ્કલી પદ્ધતિ કહે છે, તો કે ભાઈ એમાં એક તો ક્લોરિન મળે છે એટલે ક્લોર એટલે ક્લોરિન બરાબર, અને આ જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ શું છે, બેઝ છે, અને આ બેઝ જે છે એને આપણે આલ્કલી કેમ કહેવાય કે તે પાણીમાં ઓગળી જાય। આપણે આગળ ચર્ચા કરી ગયા કે આલ્કલી બેઝ એટલે કયા, કે જે બેઝ પાણીમાં ઓગળે તેને આલ્કલી કહેવાય। તો હવે આ જે બેઝ મળ્યો એ આલ્કલી થયો એટલે એ આલ્કલી, અને બીજું મને કોણ મહત્વની નીપજ મળી, એ ક્લોરિન એટલે કે ક્લોર। તો આ પદ્ધતિને ક્લોર આલ્કલી પદ્ધતિ એટલા માટે કહેવામાં આવે છે કે તેમાં એક નીપજ ક્લોર તરીકે ક્લોરિન અને આલ્કલી તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળતો હોવાથી આ પદ્ધતિને ક્લોર આલ્કલી પદ્ધતિ કહે છે। ચાલો આટલું ક્લિયર થઈ ગયું, કેટલું સહેલું છે કે ભાઈ સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન જો કરવામાં આવે, એના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો મને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે। આ પદ્ધતિને એટલા માટે ક્લોર આલ્કલી પદ્ધતિ કહેવામાં આવે છે કે તેમાં ક્લોરિન ક્લોર તરીકે ક્લોરિન અને આલ્કલી તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે, તેથી આ પદ્ધતિને ક્લોર આલ્કલી પદ્ધતિ કહે છે। હવે આ આખા પ્રશ્નમાં તમને પાછી આકૃતિ એક અલગથી આવે છે આની, અને સ્પેશિયલ આકૃતિ ઘણી વખત તો પૂછાય છે કે આ જે ક્લોર આલ્કલીનો જે આખો પ્રક્રમ છે, પ્રક્રમ એટલે કે કઈ રીતે આખું બનાવ્યું છે, તે એમાં જે જે નીપજો મળે છે તેનો ઉપયોગિતા દર્શાવતો ચાર્ટ, આ જે ચાર્ટ છે એ કયો છે, ઉપયોગિતા દર્શાવતો ચાર્ટ કહેવાય આને, એટલે કે જે બી કંઈ મને મળે છે એ બધાના ઉપયોગો પણ લખ્યા છે
આ બધાના શું લખ્યા છે આપણે ઉપયોગો પણ લખ્યા છે તો અહીં જોજો તમે કે આ એનોડ એનોડ એટલે ધન વીજભાર હોય જે ધન પ્લેટ જોડેલી હોય એને એનોડ કહેવાય અને ઋણ જે હોય તેને કેથોડ કહેવાય એટલે એક આ ધન અને ઋણ અને એની અંદર મારે દરિયાનું પાણી એટલે કે આપણે કોને દાખલ કરવાના છે આ NaCl ને આની અંદર આપણે દાખલ કરીશું NaCl ને દાખલ કરીશું અને ત્યાર પછી જો આપણે વિદ્યુત વિભાજન કરીશું તો શું થશે કે જે આ એનોડ છે એની પર આ ક્લોર એટલે કે ક્લોરિન મળે છે અને જે આ કેથોડ જે છે એની પર હાઇડ્રોજન અને બીજું આ નીચે કોણ છૂટું પડે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર તો આ છૂટા પડે છે અને એના કારણે આ પદ્ધતિને કહેવાય છે ક્લોરઆલ્કલી પદ્ધતિ હવે તમે ધ્યાન આપજો કે આ ઉપયોગીતા ચાર્ટ છે એને તમારે યાદ રાખવાનો છે ખાસ કરીને આપણે ધારો કે ક્લોરિનના ઉપયોગો કાંઈ હવે પૂછે કે ભાઈ જે ક્લોરઆલ્કલી પદ્ધતિમાં ક્લોરિન બને છે તેના ઉપયોગો શું તો આપણે આને યાદ રાખવા માટે કંઈક આવું જ્યારે બી તમે લખો ને તો આવું એક વાદળ બનાવવાનું તો ભાઈ મને યાદ રાખવાનું વાદળ તો કે ભાઈ પીસી કીટ પીસી કીટ પીસી કીટ એવું યાદ રાખો શું પી સી ક્વિટ પ્રજાપતિ ક્લાસીસની કીટ બરાબર પી એટલે પીવીસી સી એટલે સ્વિમિંગ પુલ કીટ એટલે કીટનાશક એટલે એવી રીતે કઈ યાદ રહેશે બરાબર હવે ધારો કે મારે હાઇડ્રોજનના ઉપયોગો યાદ રાખવા તમે એનું વાદળ બનાવો આ એનું વાદળ બનાવો કે ભાઈ હાઇડ્રોજનના ઉપયોગો શું તો કે એમોનિયાની બળેલી મેગી એમોનિયાની બળેલી મેગી એટલે એમોનિયાની બનાવટમાં બળતણ તરીકે બળ અને માર્ગેરિન હવે માર્ગેરિન શું છે તો તમે જોશો કે જે બટર આપણે ખાઈએ છીએ એનો જ એક પર્યાય છે એને માર્ગેરિન તરીકે એટલે એમાંથી બનાવવામાં આવતું હશે કે પ્રોડક્ટ છે દૂધની એવી રીતે બનાવવામાં આવતી ચાલો અને હવે હું આ NOH માટે સ્પેશિયલ અહીંયા હું લખું છું અલગથી તે તમે ધ્યાન રાખો કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડના સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉપયોગો જણાવો એટલે ઘણી વખત પ્રશ્નમાં શું કરે કે આકૃતિને સ્કીપ કરી નાખે આખી અને આટલો પ્રશ્ન પૂછે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ અને તેના ઉપયોગો જણાવો તો આ બંને પ્રશ્ન લખવાના થાય તમને કહે કે ભાઈ સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ તેની આકૃતિ સાથે સમજાવો તો આખો પ્રશ્ન થશે તો હવે મારે આને યાદ રાખવાનું છે તો યાદ રાખવા માટે આપણે શું કરીશું તૈયાર જોજો હા હસતા નહીં તમે કોઈ આ તો યાદ રાખવા માટે લખવાનું છે કે ગ્રીસ કડવા સાબુ બનાવ્યો ગ્રીસ કડવા સાબુ બનાવ્યો ગ્રીસ કડવા સાબુ બનાવ્યો તો રેસાથી તો રેસાથી કાપડ બન્યું સુવાળું રેસાથી કાપડ બન્યું સુવાળું તો ઇનામમાં મળ્યું પેટ્રોલ લે ઇનામમાં કે પેટ્રોલ આપે પહેલી વખત સાંભળ્યું બરાબર તો હવે જો ગ્રીસ તો તમને ખબર છે કે જે ચીકણો ચીકણો પદાર્થ છે જે આપણે કદાચ કોઈ સાયકલ કે એની પર કાટની લાગે એની પર રિંગો પર લગાવીએ છીએ તો અહીંયા બી લખેલું જ છે આપણે કે તો પહેલો ઉપયોગ ગ્રીસ કાઢવા માટે એટલે ગ્રીસને ધાતુઓ પરથી દૂર કરવા જો આને આને યાદ રાખજો તમે ચલો આ થઈ ગયું આપણું બીજું સાબુ છે ડિટર્જન્ટ છે આ બધાને કહેવાય છે પ્રક્ષાલકો જે મેલ દૂર કરે એને પ્રક્ષાલકો કે ડિટર્જન્ટની બનાવટમાં કોનો ઉપયોગ થાય છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે આ NaOH નો ઉપયોગ થાય છે આ સાબુ બનાવ્યો રેસા એટલે કે કૃત્રિમ રેસા બનાવવા કૃત્રિમ રેસા બનાવવા એના પછી કાપડ એટલે કે સુતરાવ કાપડ જે છે એ કાપડ બને ને તો એ સ્મૂધ નથી હોતું એકદમ રફ હોય એ રફ કાપડને સ્મૂધ કરવા માટે સુતરાવ કાપડને સુવાળું બનાવવા મુલાયમ બનાવવા બરાબર એટલે આ થઈ ગયું તમારું સુવાળો તો હવે એના બદલામાં ઇનામ મળ્યું શું પેટ્રોલ એટલે કે પેટ્રોલિયમ ના શુદ્ધિકરણમાં એટલે પેટ્રોલ અને પેટ્રોલિયમ બંને શબ્દ અલગ છે પેટ્રોલિયમ એટલે બધું જ આવી ગયું પેટ્રોલમાં પેટ્રોલિયમમાં કેરોસીન ડીઝલ
ઊંજણ તેલ બળતણ તેલ બધું જ આવી ગયું એ બધાને શુદ્ધ કરવા માટે પણ આ એને ઓઇલ્સનો ઉપયોગ થાય. એટલે આને તમારે હવે તૈયાર કરી દેવાનું. ગ્રીસ કાઢવા સાબુ બનાવ્યો, ગ્રીસ ઘણું ગંડો હતું, કાઢવા માટે સાબુ બનાવ્યો તો રેસાથી કાપડ બન્યું સુવાળું, ઈનામાં મળ્યું પેટ્રોલ. ગ્રીસ કાઢવા સાબુ બનાવ્યો તો રેસાથી કાપડ બન્યું સુવાળું, ઈનામમાં મળ્યું પેટ્રોલ. આ યાદ રાખો એટલે તમને એને ઓઇલ્સનો ઉપયોગ યાદ રહી જાય. હું જ્યારે બી તમને ફોન કરીને પૂછીશ કે ભાઈ બોલો ચાલો ઉપયોગો, સોડિયમ હાઇડ્રોક્સાઇડનો ઉપયોગ હતો, યાદ કરી લેજો, ગ્રીસ કાઢવા સાબુ બનાવ્યો તો રેસાથી કાપડ બન્યું સુવાળું તો ઈનામમાં મળ્યું પેટ્રોલ. આખો પ્રશ્ન તમારો 4 માર્કનો છે, મફતમાં આરામથી આવી જાય. આ લગભગ આકૃતિ ના પૂછાય તો બી આટલું તો તમને 4 માર્કનું આપશે જ. એકલી આકૃતિ 4 માર્કની બી પૂછાઈ જાય કારણ કે એમાં બધા જ ઉપયોગો આવી જાય છે, બરાબર. આ સમીકરણ ખાસ તૈયાર કરો એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH કેવી રીતે મેળવ્યો, તો કે NaCl માં પાણી ઉમેરીને એનું વિદ્યુત વિભાજન કરીને મેં NaOH મેળવ્યો. ક્લોર આલ્કલી કેમ કીધું કે ભાઈ એમાં ક્લોર તરીકે ક્લોરિન અને આલ્કલી તરીકે NaOH એટલે ક્લોર આલ્કલી કીધું. સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉપયોગો યાદ કરો ફરી ફરીને. ગ્રીસ કાઢવા સાબુ બનાવ્યો, ગ્રીસ કાઢવા સાબુ બનાવ્યો, ગ્રીસ કાઢવા સાબુ બનાવ્યો. રેસાથી બન્યું કાપડ સુવાળું, ઈનામમાં મળ્યું પેટ્રોલ. રેસાથી બન્યું કાપડ સુવાળું ને ઈનામમાં મળ્યું પેટ્રોલ, પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં. યાદ રાખજો, આવજો.